નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી YouTube ચેનલ વિદ્યાદીપમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 9 નો વિષય છે વિજ્ઞાન, તેમાં બીજા સેમેસ્ટરનો પાઠ 15 મો. આ પાઠનું નામ છે અન્ન સ્ત્રોતોમાં સુધારણા. આ પાઠના ગલા સાથે પોતાના પ્રશ્નો અને તેના જવાબો વિશે આજે આપણે આ વિડીયોની અંદર સંપૂર્ણ માહિતી મેળવીશું. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો, વિડીયો લાઈક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરો, જેથી આગળના દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ. ધોરણ 9 મો વિષય છે વિજ્ઞાન, તેમાં ગલા સ્વાધ્યાય પોથીમાં પાઠ 15 મો. આ પાઠનું નામ છે અન્ન સ્ત્રોતોમાં સુધારણા. તેમાં વિભાગ એ જોઈએ. નીચેના દરેક પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખો. પેલો પ્રશ્ન છે, ખરીફ ઋતુના કોઈ પણ 3 પાકના નામ આપો. ડાંગર, મકાઈ, સોયાબીન. બીજો પ્રશ્ન, આંતરજાતીય સંકરણ એટલે શું? એક જ જાતિની બે જુદી જુદી જાત વચ્ચે કરવામાં આવતું સંકરણ. ત્રીજો પ્રશ્ન, ગાજર ઘાસ શાનું ઉદાહરણ છે? નીંદણ. ચોથો પ્રશ્ન, શાના માટે ઓઈસ્ટરનું સંવર્ધન કરવામાં આવે છે? મોતી મેળવવા માટે. પાંચમો પ્રશ્ન, સમુદ્રી ઝીંગાનું વૈજ્ઞાનિક નામ પિનસ મોનોડોન છે? છઠ્ઠો પ્રશ્ન, વર્મી કમ્પોસ્ટ તૈયાર કરવા માટે કયું સજીવ અગત્યનું છે? અળસિયું. સાતમો, બોસ ઇન્ડિક્સ શું છે? પશુધન ગાયની જાતિ. આઠમો પ્રશ્ન, ગુરુ પોષક તત્વોનું જૂથ કયું છે? ઓપ્શન ડી, કેલ્શિયમ, મેગ્નેશિયમ અને સલ્ફર. નવમો પ્રશ્ન, ઇટાલિયન મધમાખીની કઈ જાત વ્યાપારિક ધોરણે મધ ઉત્પાદન માટે ઉપયોગમાં લેવાય છે? ઓપ્શન સી, એપિસ મેલિફેરા. દસમો પ્રશ્ન છે, તેના જવાબમાં આવશે ઓપ્શન બી, નાઇટ્રોજન અને ફોસ્ફરસ. અગિયારમો પ્રશ્ન છે, ખાદ્ય સંગ્રહમાં જૈવ કીટનાશક સ્વરૂપે કોનો ઉપયોગ થાય છે? લીમડો અને હળદર. બારમો પ્રશ્ન, મુલેટ, ભેટકી, પલસપોટ કવચિયા માછલીઓ છે? વિધાન ખરું છે કે ખોટું? તો આ વાક્ય ખોટું છે. તેરમો પ્રશ્ન છે, મિશ્ર મત્સ્ય સંવર્ધન એટલે શું? એક જ તળાવમાં આહાર માટે પ્રતિસ્પર્ધા ન હોય અથવા જુદો જુદો આહાર ધરાવતી માછલીઓની 5 અથવા 6 જાતિઓનો ઉછેર કરવામાં આવે તેને મિશ્ર મત્સ્ય સંવર્ધન કહે છે. પ્રશ્ન નંબર 14, જોડકા જોડો. પેલું છે, ખરીફ પાક કપાસ, રવિ પાક અળસી, ઘાસચારો સુદાન અને નીંદણ તો ગાડરિયું. પંદરમો પ્રશ્ન, દુધાળા ઢોરની કઈ દેશી જાતોમાં રોગ પ્રતિકારક ક્ષમતા વધારે હોય છે? રાતી, સિંધી અને શાહીવાલ. સોળમો પ્રશ્ન, કઈ જાતો વચ્ચે સંકરણ કરી મરઘાની નવી જાતનો વિકાસ કરવામાં આવે છે? દેશી એસિલ અને વિદેશી લેહોર્ન. ત્યાર પછી 17મો પ્રશ્ન છે, તો આ વાક્ય ખરું થશે. 18મો પ્રશ્ન, એપિસ ડોર્સાટા પર્વતીય મધમાખી છે? 19મો પ્રશ્ન છે, બ્રોઈલરના આહારમાં કયા વિટામિનની માત્રા વધારે હોય છે? તો વિટામિન એ અને કે. 20મો પ્રશ્ન, ખેતરોમાં કઈ વનસ્પતિઓ ઉગાડી તેના પર હળ ચલાવી ખેતરની ભૂમિમાં ભેળવી દેતા લીલું જૈવિક ખાતર તૈયાર થાય છે? ગુવાર અને શણ. 21મો પ્રશ્ન, જલીય નિંદણનો આહાર કરતી માછલીનું નામ આપો. ગ્રાસ, કાર્ય. 22મો પ્રશ્ન, બરસીમ, જવ વગેરે ઘાસચારાના પાક છે? 23મો પ્રશ્ન, ઘાસચારાના પાક માટે તેમજ અનાજ માટે ઐચ્છિક કૃષિકીય લાક્ષણિકતા જણાવો. લાંબી અને વધુ શાખાઓ અનાજ માટે વામન છોડ ઐચ્છિક કૃષિકીય લાક્ષણિકતા છે. ત્યાર પછી 24મો પ્રશ્ન છે, જોડકા જોડો. પેલો છે, બરસીમ સી, ટ્રાઇફોલિયમ એલેક્સેન્ડ્રિનમ. બીજું છે, મોથા તો સાયપેરિનસ રોટુલ્સ. ત્રીજું છે, મીઠા પાણીનો ઝીંગો, મેક્રોબેક્ટ્રિયમ રોસેનબર્ગી. ચોથું છે, સમુદ્રી ઝીંગો, પિનસ મોનોડોન. ત્યાર પછી વિભાગ બી છે, કે નીચેના પ્રશ્નોના આશરે 40-50 શબ્દોમાં માગ્યા મુજબ ઉત્તર લખો. પેલો પ્રશ્ન, કાર્બોદિત, લિપિડ, પ્રોટીન તેમજ વિટામિન અને ખનિજો પૂરા પાડતા આહાર સ્ત્રોતના 3 નામ લખો. કાર્બોદિત ઘઉં, ચોખા અને મકાઈ પૂરું પાડે. લિપિડ તો સોયાબીન, મગફળી અને તેલ. પ્રોટીન તો ચણા, વટાણા અને મગમાંથી મળે. વિટામિન અને ખનિજો તો તે શાકભાજી, મસાલા અને ફળમાંથી મળે. ત્યાર પછી પ્રશ્ન નંબર 2,
પાક સુધારણાના સંકરણ અને તેના પ્રકાર સમજાવો. પાક સુધારણામાં પાકની જાતોમાં ઈચ્છિત લક્ષણોને સંકરણ દ્વારા ઉમેરી શકાય છે. સંકરણના ત્રણ પ્રકાર છે. પહેલું અંતરજાતીય સંકરણ, એક જ જાતિની વનસ્પતિની બે જુદી જુદી જાત વચ્ચે કરવામાં આવતું સંકરણ છે. બીજું આંતરજાતીય સંકરણ, એક જ પ્રજાતિની વનસ્પતિની બે જુદી જુદી જાત વચ્ચે કરવામાં આવતું સંકરણ છે. ત્રીજું આંતર પ્રજાતીય સંકરણ, બે જુદી જુદી વનસ્પતિની પ્રજાતિ વચ્ચે કરવામાં આવતું સંકરણ છે. ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ છે, ટૂંક નોંધ લખો. સેન્દ્રીય ખાતર, સેન્દ્રીય ખાતર પ્રાણીઓના મળ અને વનસ્પતિઓના કચરાના વિઘટનથી તૈયાર કરવામાં આવે છે. સેન્દ્રીય ખાતર બનાવવાની ક્રિયામાં ઉપયોગમાં લેવાતા વિવિધ જૈવિક પદાર્થોના આધારે કમ્પોસ્ટ અને લીલું જૈવિક ખાતર એમ બે વર્ગો પાડવામાં આવ્યા છે. સેન્દ્રીય ખાતરમાં કાર્બનિક પદાર્થોની માત્રા વધુ હોવાથી ભૂમિને કાર્બનિક પદાર્થોથી પરિપૂર્ણ કરી ફળદ્રુપતા વધારે છે. તેમાં રહેલા કાર્બનિક પદાર્થો ભૂમિમાં બંધારણમાં સુધારો કરવામાં મદદરૂપ બને છે અને રેતાળ જમીનની જલગ્રહણ સક્ષમતા વધારે છે. પ્રશ્ન નંબર ચાર છે, વૈજ્ઞાનિક કારણ આપો. પેલું છે, પાકની ફેરબદલી કરવી જોઈએ. વર્ષો વર્ષ ખેતરની ભૂમિ પર એક જ પાક લેવાથી ભૂમિમાં પોષક તત્વની ઉણપ ઉભી થાય છે અને ભૂમિની ફળદ્રુપતા ઘટે છે. બીજું ભૂમિની મૃદુતા અને સિંચાઈની પ્રાપ્યતાના આધારે વિવિધ પાકનું સંમિશ્રણ કરવા પાકની ફેરબદલી કરતા ભૂમિની ફળદ્રુપતા જળવાઈ રહે છે અને એક વર્ષમાં બે અથવા ત્રણ પાક દ્વારા સારું ઉત્પાદન મેળવી શકાય છે. આથી પાકની ફેરબદલી કરવી જોઈએ. બીજું છે, ખેતરમાં પાક ઉગાડતા પહેલા લીલું જૈવિક ખાતર તૈયાર કરવામાં આવે છે. લીલું જૈવિક ખાતર એ એક પ્રકારનું સેન્દ્રીય ખાતર છે. બીજું કઠોળ વર્ગના પાકને ખેતરમાં વાવીને ફૂલ આવ્યા પહેલા જમીનમાં દબાવી દેવામાં આવે છે. ત્રીજું શણ, ગુવાર અને ચોળા જેવા કઠોળ પાકો જમીનમાં વિઘટન પામીને સેન્દ્રીય ખાતર સેન્દ્રીય પદાર્થ ઉમેરે છે. આથી ખેતરમાં વાવેલા પાકને પોષક તત્વો સરળતાથી પ્રાપ્ત થાય છે. ચોથું તેનાથી જમીન ફળદ્રુપ બને છે, પોચી બને છે તથા નાઇટ્રોજન અને ફોસ્ફરસથી પરિપૂર્ણ થાય છે. આથી ખેતરમાં પાક ઉગાડતા પહેલા લીલું જૈવિક ખાતર તૈયાર કરવામાં આવે છે. ત્યાર પછી પ્રશ્ન નંબર પાંચ છે, કૃષિ ઉત્પાદનને નુકસાન કરતા પરિબળો અને તેનાથી થતા નુકસાન જણાવો. જૈવિક પરિબળો, કીટકો, ખોતરીને ખાનારા ઉંદર, પક્ષીઓ, ફૂગ, ઇતરડીઓ અને જીવાણીઓ. ત્યાર પછી બીજું છે, અજૈવિક ઘટકો, ભેજ અને તાપમાન. આ પરિબળોને કારણે ગુણવત્તામાં ઘટાડો, વજનમાં ઘટાડો, નબળી અંકુર ક્ષમતા, નીપજનો રંગ દૂર થવો વગેરે કારણોથી ઉત્પાદનની બજાર કિંમત ઘટે છે. આ રીતે વિવિધ નુકસાન થાય છે. ત્યાર પછી છઠ્ઠો પ્રશ્ન છે, જનનીક ફેરબદલી શું છે? ખેતીમાં વપરાતી પ્રણાલીઓમાં તેની ઉપયોગીતા સમજાવો. જનનીક ફેરબદલી કૃષિ પાકની જાતમાં ઐચ્છિક લક્ષણો વાળા જનીન ઉમેરવાની પદ્ધતિ છે અથવા સજીવમાં ઈચ્છિત લક્ષણો વાળા જનીન ઉમેરી તેના મૂળભૂત જનીન બંધારણમાં ફેરફાર કરવાની પ્રક્રિયા જનનીક ફેરબદલી છે. ખેતીમાં વપરાતી પ્રણાલીઓમાં જનનીક ફેરબદલી દ્વારા જનનીક રૂપાંતરિત પાકો મળે છે. તે સારી ગુણવત્તા, વહેલો અને ટૂંકો પરિપક્વતાનો ગાળો, પ્રતિકૂળ પરિસ્થિતિ માટે સારી અનુકૂળતા અને વધારે ઉત્પાદકતા જેવા લક્ષણો માટે ઉપયોગી છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 7 છે, તફાવતના બે મુદ્દા લખો. તેમાં આપણે પહેલો તફાવત જોઈએ, ગુરુ પોષક દ્રવ્યો અને લઘુ પોષક દ્રવ્યો. ગુરુ પોષક દ્રવ્યો વનસ્પતિને વધુ માત્રામાં જોઈએ છે, જ્યારે લઘુ પોષક દ્રવ્યો વનસ્પતિને ઓછી માત્રામાં જોઈએ છે. ગુરુ પોષક દ્રવ્યોની સંખ્યા 6 છે, જ્યારે લઘુ પોષક દ્રવ્યોની સંખ્યા 7 છે. ગુરુ પોષક દ્રવ્યોનું ઉદાહરણ નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટેશિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, સલ્ફર. જ્યારે લઘુ પોષક દ્રવ્યોનું ઉદાહરણ છે આયર્ન, ઝીંક, કોપર, ક્લોરિન, મેગ્નેશિયમ, બોરોન વગેરે. ત્યાર પછી બીજું જોડકું આપણે જોઈએ, બીજો તફાવત જોઈએ, સેન્દ્રીય ખાતરો અને ખાતરો. સેન્દ્રીય ખાતરો વનસ્પતિ પોષક તત્વો અલ્પ પ્રમાણમાં હોય છે, જ્યારે ખાતરો વનસ્પતિ પોષક તત્વો વધુ પ્રમાણમાં હોય છે. વનસ્પતિને ધીમે ધીમે અસર કરે છે, જ્યારે વનસ્પતિને જલ્દી અસર કરે છે. સેન્દ્રીય ખાતર વધારે જથ્થામાં જમીનમાં ઉમેરવા પડે છે, જ્યારે ખાતરો છે ઓછા જથ્થામાં જમીનમાં ઉમેરવા પડે છે. સેન્દ્રીય ખાતરોથી પ્રદૂષણ થતું નથી,
જ્યારે તેના ઉપયોગથી ભૂમિ અને જળ પ્રદૂષણ થાય છે. પ્રશ્ન નંબર 8, નિંદણ એટલે શું? તેના ઉદાહરણ અને નિંદણ નિયંત્રિતની જરૂરિયાત જણાવો. નિંદણ એટલે કૃષિ ઉપયોગી ભૂમિમાં મુખ્ય પાક સાથે ઉગી નીકળતી અનાવશ્યક વનસ્પતિ, ઉદાહરણ તરીકે ગાદરિયું, ગાજર ઘાસ, મોથા વગેરે. જરૂરિયાત: કૃષિ ભૂમિમાં નિંદણ મુખ્ય પાક સાથે સ્થાન, પ્રકાશ તેમજ પોષક તત્વો માટે સ્પર્ધા કરે છે, તેથી પાકની વૃદ્ધિ ઓછી થાય છે. આથી સારી ઉપજ માટે નિંદણને પ્રારંભિક અવસ્થામાં જ ખેતરમાંથી દૂર કરવું જોઈએ. 9મો પ્રશ્ન છે, કીટકો કઈ રીતે પાકને નુકસાન કરે છે તે જણાવી તેના નિયંત્રણની રાસાયણિક પદ્ધતિ સમજાવો. પેલું, મૂળ પ્રકાંડ અને પર્ણોને કોતરી નાખે છે. બીજું, તે વનસ્પતિઓના વિવિધ ભાગોમાંથી કોષરસ ચૂસી લે છે. ત્રીજું, પ્રકાંડ અને ફળોમાં છિદ્ર કરી નાખે છે. નિયંત્રણ છે, કીટનાશક રસાયણોની પાકની વનસ્પતિઓ પર છંટકાવ કરવામાં આવે છે અથવા બીજ અને ભૂમિના ઉપચાર માટે રસાયણનો ઉપયોગ કરવામાં આવે છે. બીજું, કીટ પ્રતિરોધક ક્ષમતા ધરાવતી જાતોનો ઉપયોગ કરવામાં આવે છે. ત્રીજું, ઉનાળાની ઋતુમાં ઊંડાઈ સુધી હળ ચલાવીને કે ખેડીને તેમજ અન્ય કેટલીક નિષેધાત્મક પદ્ધતિઓ વડે કીટક નિયંત્રણ કરી શકાય છે. ત્યાર પછી વિભાગ C છે, નીચેના પ્રશ્નોના આશરે 60-80 શબ્દોમાં મુદ્દાસર ઉત્તર લખો. તેમાં પેલો પ્રશ્ન છે, રાસાયણિક ખાતરના ઉપયોગના લાભ અને ગેરલાભ જણાવો. તો રાસાયણિક ખાતરના આપણે લાભ જોઈએ. તે વનસ્પતિને નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમ પૂરા પાડે છે. પરિણામે વનસ્પતિ વૃદ્ધિ અને પુષ્પોની વૃદ્ધિ સારી થાય છે. તેનાથી સ્વસ્થ વનસ્પતિઓ અને તે દ્વારા વધુ ઉત્પાદન પ્રાપ્ત થાય છે. જ્યારે રાસાયણિક ખાતરનો ગેરલાભ છે, તે આર્થિક રીતે મોંઘા છે, વધારે પડતી સિંચાઈને કારણે પાણી સાથે વહી જાય છે અને વનસ્પતિઓ તેનું પૂરતા પ્રમાણમાં શોષણ કરી શકતી નથી. ત્રીજું, તેનાથી જળ પ્રદૂષણ થાય છે. ચોથું, તેનો સતત ઉપયોગ ભૂમિની ફળદ્રુપતા ઘટાડે છે. પાંચમું, તેના વારંવાર ઉપયોગથી ભૂમિના સૂક્ષ્મ જીવો અને અળસિયા જેવા ભૂમિગત સજીવના જીવનચક્ર અવરોધાય છે. બીજો પ્રશ્ન છે, ટૂંક નોંધ લખો. આંતરપાક ઉછેદ: એક જ ખેતરમાં નિર્દેશિત માળખામાં બે અથવા બેથી વધારે પાકને એકસાથે ઉગાડવાની પદ્ધતિને આંતરપાક ઉછેર પદ્ધતિ કહે છે. કેટલીક હરોળમાં એક પ્રકારનો પાક અને તેની એકાંતરે આવેલી બીજી હરોળમાં બીજો પાક ઉગાડવામાં આવે છે. ઉદાહરણ તરીકે સોયાબીન, મકાઈ, બીજું છે બાજરી, ચોળા. આ ઉછેર પદ્ધતિમાં પાકની પસંદગી એ પ્રકારે કરવામાં આવે છે કે તેઓના પોષક દ્રવ્યોની આવશ્યકતાઓ ભિન્ન હોય, તેથી પોષક દ્રવ્યોનો વધુ માત્રામાં ઉપયોગ થાય છે અને પોષક દ્રવ્યો માટે તેમની વચ્ચે કોઈ સ્પર્ધા ન હોય. લાભ છે, બંને પાકનું ઉત્પાદન સારું મેળવી શકાય છે. બીજો, એક પ્રકારના પાકની બધી વનસ્પતિઓમાં જંતુ અથવા રોગોને ફેલાતા રોકી શકાય છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 3 છે, મિશ્ર મત્સ્ય સંવર્ધન પદ્ધતિ સમજાવો. આ પદ્ધતિથી વધુ મત્સ્ય સંવર્ધન કરી શકાય છે. મિશ્ર કે સંયુક્ત મત્સ્ય સંવર્ધનમાં દેશી અને આયાતી માછલીઓનો ઉપયોગ કરવામાં આવે છે. આ ઉછેર પદ્ધતિમાં એક જ તળાવમાં માછલીઓની 5-6 જાતિઓનો ઉપયોગ કરવામાં આવે છે. તેમાં આહાર માટે પ્રતિસ્પર્ધા ન કરતી હોય અથવા જુદો જુદો આહાર હોય તેવી માછલીઓને પસંદ કરવામાં આવે છે. આના પરિણામ રૂપે તળાવના પ્રત્યેક ભાગમાં આવેલા આહારનો ઉપયોગ થાય છે. દાખલા તરીકે, કેટલા મત્સ્ય તળાવની સપાટીના વિસ્તારમાંથી રો તળાવના પાણીના મધ્ય વિસ્તારમાંથી, જ્યારે મિગ્રલ અને કોમન કાર્ય તળાવના તળિયેથી આહાર ગ્રહણ કરે છે, ગ્રાસ કાર્ય નીંદામણનો આહાર તરીકે ઉપયોગ કરે છે. આ બધી મત્સ્ય એકબીજા સાથે કોઈ પણ જાતિની સ્પર્ધા કર્યા વગર આહાર મેળવતી હોવાથી તળાવમાં મત્સ્યનું પ્રમાણ વધે છે. ત્યાર પછી ચોથો પ્રશ્ન છે, પ્રગ્રહણ મત્સ્ય ઉછેર, મેરીકલ્ચર અને જળ સંવર્ધનમાં શું તફાવત છે? તો ચાલો તફાવત જોઈએ. તો સૌ પ્રથમ આપણે જોઈએ મત્સ્ય ઉછેર. પ્રાકૃતિક સ્ત્રોત, નદી, સરોવર, દરિયામાંથી માછલીઓને પકડવી તેને પ્રગ્રહણ મત્સ્ય ઉછેર કહે છે. હવે જોઈએ મેરીકલ્ચર. આર્થિક મહત્વ ધરાવતી દરિયાઈ મીન પક્ષયુક્ત માછલીઓ મુલેટ, ભેટકી, પલ્સબોટ અને કવચીય પ્રાણી ઝીંગા, મુસલ, ઓઈસ્ટર વગેરેનું દરિયાઈ પાણીમાં સંવર્ધન કરાવવું તેને
મેરી કલ્ચર કહે છે. ત્યાર પછી આપણે તફાવત જોઈએ જળ સંવર્ધન નું. માછલીઓનું પ્રગ્રહણ મીઠા જળના સ્ત્રોત અને ખારા જળના સ્ત્રોત એમ બંને સ્થળોએ કરવામાં આવે છે તેને જળ સંવર્ધન કહે છે. પાંચમો પ્રશ્ન છે, મરઘા પાલનમાં પ્રબંધન પ્રણાલી સમજાવો. પેલું છે નિવાસ. મરઘાના નિવાસની સ્વચ્છતા અને સફાઈ પર પૂરતું ધ્યાન આપવું જોઈએ. નિવાસ પૂરતી મોકળાશ ધરાવતું અને યોગ્ય તાપમાન મળી રહે તેવું હોવું જોઈએ. ત્યાર પછી બીજું છે આહાર. ઈંડા મૂકનાર મરઘી અને માંસ ઉત્પાદન માટેની મરઘીની આહાર જરૂરિયાત અલગ અલગ હોવાથી તે મુજબનું આયોજન જરૂરી બને છે. આ માટે પ્રોટીન તથા ચરબી વધારે પ્રમાણમાં અને વિટામિન એ કે ની વધારે માત્રા ધરાવતો ખોરાક આપવો જરૂરી છે. ત્રીજું છે રોગ નિયંત્રણ. મરઘાને બેક્ટેરિયા વાયરસ ફૂગ અને પરોપજીવીઓથી તેમજ આહાર ત્રિપોટીઓથી રોગ થાય છે. મરઘા પાલન કરનારે રોગો સામે સાવધાની રાખવી જોઈએ. આ માટે સફાઈ તથા સ્વચ્છતા પ્રત્યે વિશેષ ધ્યાન આપવું જોઈએ. ત્યાર પછી પ્રશ્ન નંબર 6 છે, વનસ્પતિના પોષક તત્વો સમજાવો. આવશ્યકતા છે વનસ્પતિઓને વૃદ્ધિ વિકાસ અને તંદુરસ્ત રહેવા માટે પોષક તત્વોની આવશ્યકતા હોય છે. પ્રાપ્તિ, વનસ્પતિઓને ત્રણ સ્ત્રોત હવા પાણી અને ભૂમિમાંથી પોષક તત્વોની પ્રાપ્તિ થાય છે જેની સંખ્યા 16 છે. આ પરથી સ્પષ્ટ થાય છે કે વનસ્પતિને ભૂમિમાંથી 13, પાણીમાંથી 1 અને હવામાંથી 2 આવશ્યક તત્વો મળે છે. ભૂમિમાંથી પ્રાપ્ત 13 પોષક તત્વો પૈકી 6 તત્વો વધારે માત્રામાં જોઈએ છે તેને મુખ્ય પોષક તત્વો કહે છે. બાકીના 7 તત્વોની જરૂરિયાત ઓછા પ્રમાણમાં હોવાથી ગૌણ પોષક તત્વો કહે છે. ત્યાર પછી ઉણપ. પોષક તત્વોની ઉણપને કારણે વનસ્પતિઓની પ્રજનન વૃદ્ધિ અને રોગો સામેની સંવેદનશીલતા સહિતની દેહધાર્મિક પ્રક્રિયાઓ પર અસર કરે છે. ખાતરની આવશ્યકતા, વધારે પાક ઉત્પાદન મેળવવા માટે ભૂમિમાં પોષક દ્રવ્યો ઉમેરવા છાણિયું ખાતર અને ખાતરની આવશ્યકતા હોય છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 7 છે, ટૂંક નોંધ લખો. મધમાખી ઉછેર તેના વિશે આપણે ટૂંક નોંધ લખવાની છે. તો ચાલો જોઈએ. મધમાખી ઉછેર ઉદ્યોગને ખેડૂતોએ ખેતી ઉદ્યોગ તરીકે અપનાવ્યો છે. આ ઉદ્યોગમાં મધ ઉપરાંત મધમાખીના મધપીડા મીણનો ખૂબ સારો સ્ત્રોત છે. મીણનો ઉપયોગ ઔષધ તૈયાર કરવા માટે થાય છે. આથી મધમાખી ઉછેર ખેડૂતો માટે ઓછા રોકાણે વધારાની આવક મેળવવાનો સ્ત્રોત છે. વ્યવસાયિક રીતે જાત ઉત્પાદન માટે મધમાખીનો મધ ઉત્પાદન માટે મધમાખીનો કેટલીક દેશી જાતિઓ નીચે મુજબ છે. પેલું એપિસ સિરાના ઇન્ડિકા, બીજી એપિસ ડોર્સાટા, ત્રીજું એપિસ ફ્લોરી. ઇટાલિયન મધમાખીની જાત એપિસ મેરીફેરામાં પણ વધુ મધ મેળવવામાં આવે છે. બીજું, વ્યવસાયિક મધ ઉત્પાદનમાં ઇટાલીની મધમાખીનો સામાન્યતઃ ઉપયોગ કરવામાં આવે છે. તેઓ ડંખ ઓછા મારે છે. તેઓના નિર્ધારિત મધપુડામાં ઘણા સમય સુધી રહે છે. પ્રજનન તીવ્રતાથી કરે છે તેમજ તેમની મત એકત્રિત કરવાની ક્ષમતા ઘણી વધારે હોય છે. વ્યવસાયિક મત ઉત્પાદન માટે મધુવાટિકા કે મધમાખી ફાર્મ તૈયાર કરવામાં આવે છે. ત્યાર પછી વિભાગ બી છે, નીચેના પ્રશ્નોના આશરે 90-120 શબ્દોમાં માંગ્યા મુજબ સવિસ્તર ઉત્તર લખો. પેલો પ્રશ્ન છે, સિંચાઈ માટે ઉપલબ્ધ પાણીના સ્ત્રોતો સમજાવો. પેલું, કુવાઓ. ખોદેલા કુવાઓ દ્વારા ભૂમિગત પાણીના સ્ત્રોતોમાં આવેલા પાણીને એકત્રિત કરવામાં આવે છે. ટ્યુબવેલમાં ઊંડા જળ સ્તરોમાંથી પાણી કાઢવામાં આવે છે. આ કુવાઓમાંથી પંપ દ્વારા સિંચાઈ માટે પાણી કાઢવામાં આવે છે. બીજું છે નહેરો. નહેરો સિંચાઈ માટેનું મોટું અને વ્યાપક તંત્ર છે. તેમાં નદીઓમાંથી અથવા એક કે વધારે જળાશયોમાંથી પાણી આવતું હોય છે. મુખ્ય નહેરમાંથી શાખા ઉપશાખાઓમાં થઈ અંતે ખેતરોમાં સિંચાઈ માટે પાણીનો ઉપયોગ થાય છે. ત્રીજું છે પેલું કુવાઓ, બીજું નહેરો અને ત્રીજું નદીના પાણીને ઉંચકવાની પ્રણાલી. જે વિસ્તારોમાં જળાશયોમાંથી ઓછું પાણી મળવાને કારણે નહેરોમાં પાણીનો પ્રવાહ અનિયમિત કે અપૂરતો હોય ત્યાં પાણીને ઊંચે લઈ જવા માટેનું તંત્ર વધારે ઉપયોગી છે. નદી કિનારે આવેલા ખેતરોમાં સિંચાઈ માટે નદીમાંથી સીધું પાણી ઉપયોગમાં લેવામાં આવે છે. ત્યાર પછી ચોથું છે તળાવો. નાના વિસ્તારોમાં વહેતા પાણીનો સંગ્રહ નાના જળાશયોમાં કરવામાં આવે છે. એ તે તળાવનું સ્વરૂપ ધારણ કરે છે. આ ઉપરાંત
ખેતીમાં પાણીની પ્રાપ્યતા વધારવા માટે નાના બંધ બનાવવામાં આવે છે. તેના દ્વારા વરસાદના પાણીને વહેતું અટકાવી ભૂમિ ધોવાણ ઓછું કરવામાં આવે છે. ત્યાર પછી બીજો પ્રશ્ન છે, કૃષિ પાક જાતોમાં કયા કારકો માટે સુધારણા કરવામાં આવે છે તે સમજાવો. કોઈ પણ ચાર મુદ્દા લખવાના છે. પહેલું, વધુ ઉત્પાદન. એકર દીઠ કૃષિ પાકની ઉત્પાદનમાં વધારો કરો. બીજું, ગુણવત્તામાં સુધારણા. પ્રત્યેક પાકની ગુણવત્તામાં ભિન્નતા હોય છે. દાખલા તરીકે ઘઉંમાં બેકિંગ ગુણવત્તા, કઠોળમાં પ્રોટીન અને તેલેબિયામાં તેલની ગુણવત્તા, જ્યારે ફળ અને શાકભાજીનું સંરક્ષણ અગત્યનું છે. ત્રીજું છે, જૈવિક અને અજૈવિક પ્રતિરોધકતા. રોગો, કીટકો અને કૃમિઓ જેવી જૈવિક, જ્યારે ઠંડી, હિમિયાત, ક્ષારતા, વધુ પ્રમાણમાં પાણી કે અનાવૃષ્ટિ જેવી અજૈવિક પરિસ્થિતિઓથી સર્જાતી તાણનો પ્રતિકાર કરી શકે તેવી જાત પાક ઉત્પાદન સુધારી શકે છે. ચોથું છે, પરિપક્વન સમયમાં ફેરફાર. બિયારણ વાવવાથી કાપણી સુધીનો સમયગાળો ટૂંકો હોય તે આર્થિક દ્રષ્ટિએ સારું ગણાય. ઓછા સમયના કારણે પાક ઉત્પાદન ખર્ચ ઓછો થાય છે, તેમજ ખેડૂત પ્રતિ વર્ષ ખેતરમાં વધુ પાક ઉગાડી શકે છે. સમાન પરિપક્વથી કાપણીની ક્રિયા સરળ બને છે અને આ દરમિયાન પાકને ઓછું નુકસાન થાય છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 3 છે, કાર્બનિક ખેતી અને મિશ્ર પાક ઉછેર પદ્ધતિ સમજાવો. કાર્બનિક ખેતી રાસાયણિક ખાતર, જંતુનાશક દવા, કીટનાશકનો ઉપયોગ કર્યા વગર કે ખૂબ ઓછી માત્રામાં ઉપયોગ કરી ખેતી કરવાની પદ્ધતિ છે. કાર્બનિક ખેતીમાં નકામા પદાર્થોનું પુનઃ ચક્રિયકરણ કરી વધુમાં વધુ કાર્બનિક પદાર્થોનો ઉપયોગ કરવામાં આવે છે. આ ઉપરાંત જૈવિક પરિબળો જેવા કે નીલરહિત લીલનું સંવર્ધન, અળસિયાનું સંવર્ધન, નાઇટ્રોજન સ્થાપક બેક્ટેરિયાનું સંવર્ધન કરવામાં આવે તો જૈવિક ખાતર બનાવવામાં ઉપયોગ લેવા કરવામાં આવે છે. જૈવ કીટનાશકોના સ્વરૂપમાં લીમડાના પર્ણો અને હળદરનો ખાદ્ય સંગ્રહમાં ઉપયોગ થાય છે. કાર્બનિક ખેતી જૈવ સ્ત્રોત આધારિત ખેતી છે. ત્યાર પછી મિશ્ર પાક ઉછેર જોઈએ. એક જ ખેતરમાં એક સાથે બે અથવા બેથી વધુ પાક ઉછેરવાની પદ્ધતિને મિશ્ર પાક ઉછેર કહે છે. ભારતમાં ઘઉં અને ચણા, બીજું મગફળી અને સૂર્યમુખી, ત્રીજું કપાસ અને મગ, ચોથું મકાઈ અને અડદ, ચોથું ઘઉં અને રાય, પાંચમું બાજરી અને તુવેર મિશ્ર પાક તરીકે ઉગાડવામાં આવે છે. તેના લાભ છે, આ ઉછેર રીતથી નુકસાન થવાની સંભાવના ઓછી થઈ જાય છે. આ ઉછેરથી નુકસાન થવાની સંભાવના ઓછી થઈ જાય છે, કારણ કે એક પાક નાશ થવા છતાં બીજા પાકના ઉત્પાદનની આશા જાગૃત રહે છે. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે ધોરણ 9મો વિષય છે વિજ્ઞાન, તેમાં ગાલા સ્વાધ્યાયમાં પાઠ 15મો અન્ન સ્ત્રોતોમાં સુધારણા આ પાઠના ગાલા સ્વાધ્યાયના પ્રશ્નો અને જવાબો પૂરા કરીએ છીએ. આગળના પાઠના ગાલા સ્વાધ્યાયના પ્રશ્નો અને જવાબો મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. વિદ્યાર્થી મિત્રો, ફરી મળીશું નવા પાઠ સાથે. ત્યાં સુધી આવજો.